હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો અડદની દાળને કોઈ પણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે અડદની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ શિયાળાની મોસમમાં અડદિયા લાડુની વાત કરીએ તો અડદિયા લાડુમાં ગાયનું ઘી જ વપરાય છે ગાયોના દૂધમાંથી જે ઘી બને છે તેનાથી બનતા અડદિયા હૃદયરોગી પણ ખાઈ શકે છે તેનાથી ઉલટાનું કોલેસ્ટેરોલ લેવલ ઘટે છે હવે અડદિયા અને અડદ એટલે કે અડદની દાળ જે સૌરાષ્ટ્રનું સ્ટેપલ ફૂડ હતો તેની વાત કરીએ બિચારી ગરીબ અંગ્રેજી ભાષામાં અડદ માટે સ્વતંત્ર શબ્દ જ નથી એટલે અડદને બ્લેક ગ્રામ કહે છે અડદમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના ઉત્તમ તત્વો છે તેનો લાભ આજે લોકો લેતા નથી અડદની દાળ ખાતા નથી તેથી તેમને આ લાભો મળતા નથી પરંતુ આપણા જૂના જમાના વડીલો અડદની દાળનો નિયમિત રીતે ઉપયોગ કરતા અને તેના ભરપૂર લાભો મેળવતા હતા અડદને પચાવવાની શિયાળાની મોસમ આવી ગઈ છે હૈદરાબાદના ડૉક્ટર અમ્માને અડદના આટાની ઔષધીય વાનગી બનાવીને ઘણાની નપુષકતા દૂર કરેલી છે તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે અડદના અને અડદની દાળના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ ઉપર નવા હો તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખૂબ જ ફેમસ એવા અડદની દાળના ફાયદાઓ સાથે નંબર વન મગજ માટે લાભદાયક મિત્રો રાત્રે નવ ટાક અડદની દાળને પલાળી દો સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવાથી મગજને ખૂબ જ લાભ મળશે નંબર ટુ ટાલમાં વાળ ઉગાડવા માટે અડદની દાળને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લગાવવાથી માથાના ટાલ પર ફાયદો થશે અને ધીમે ધીમે વાળ ઉગવાની શરૂઆત થશે નંબર થ્રી ચહેરા પરના દાગ દૂર કરવા મિત્રો જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના નંબર ફોર એડકી બંધ કરવા જો હિંચકી બંધ જ ન થઈ રહી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાડો સૂંઘવાથી એડકી એટલે કે હિંચકી ઠીક થઈ જશે નંબર ફાઈવ નફુસકતાના ઇલાજ માટે બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોવાથી તેના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે અડદ વાયુનાશક અને બળવર્ધક હોવાથી જેમને શુક્રાણુની ખામીને લીધે બાળકો ન થતા હોય તેમણે અડદની દાળ અથવા અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ નંબર સિક્સ રૂળ મટાડવા માટે મિત્રો અડદની દાળ પાણીમાં પલાળી રાખી વાટી તેમાં મીઠું મરી હિંગ જીરું લસણ અને આદુ નાખી વડા બનાવવા અને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શૂળ મટે છે નંબર સેવન હૃદયની બીમારીમાં લાભદાયક મિત્રો રાત્રે થોડી અડદની દાળને પલાળી દો ત્યારબાદ તેને સવારે વાટીને દૂધ કે સાકર સાથે મિક્સ કરી ખાવ રોજ આ પ્રોસેસ કરવાથી તમને શરીરમાં હૃદયને લગતી બીમારીઓ થતી અટકાવે છે નંબર એટ માથાના દુખાવામાં આરામ મિત્રો આ દાળને પલાળીને વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે નંબર નાઇન માથાનો ખોડો દૂર કરવા અડદની દાળના આટાને ગરમ કરી તેનાથી વાળ ધોવામાં આવે તો વાળ કાળા રહે છે અને માથાનો ખોડો જતો રહે છે નંબર ટેન ડાયાબિટીસ માટે લાભદાયક જેમ આપણે ઉગાડેલ મગ વાપરીએ છીએ તેમ ઉગાડેલા અડદનું શાક બનાવીએ ને ખાઈએ તો તે ડાયાબિટીસ માટે ખૂબ જ ઉત્તમ છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને અડદના અને અડદની દાળના ફાયદાઓ વિશે ઉપયોગી માહિતી મળી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડિયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ